सहजात्म स्वरूप परम गुरु जय प्रभु। तमारो प्रश्न छे जे पुरुषनो दुर्लभपणो चौथा कालने विषय हतु ते अंगे। जे पुरुषनो दुर्लभपणो चौथा कालने विषय हतु आवी पोतानी आत्मदशानो उल्लेख परम कृपोदवे वचनामृत 398 मां करेलो छे। भगवान महावीर साथे विचारता हता त्यारे ए चौथा कालमां कि अत्यारे महाविद्य क्षेत्रे पण आवा पुरुषनो योग अति अति दुर्लभ छे। जन्मथी ज जेने अज्ञान योगी पण नथी, बाळपणाथी ज उत्कृष्ट त्याग वैराग्य, जाति स्मरण ज्ञान, तीव्र यादशक्ति, उत्कृष्ट कवित्व शक्ति अने ज्योतिष शक्तिओ खिली अवधान शक्तिना प्रयोग वक्ते नहीं भणेली नहीं सांभळेली एवी दुनियानी भाषाओना प्रश्नोना गद्य पद्यमां जवाब आपे। आ बधी चमत्कारिक अलौकिक शक्तिओने धर्मी दीधी एवो आकरो वैराग्य वर्तो हतो। जन्मथी त्रण ज्ञानना धणी एवा तीर्थंकरोने पण जे मन परियो ज्ञान सर्वसंग परित्याग कर्या पछी प्रगटे ते परम कृपोदने बाह्यथी गृहस्थपण होवा छतां प्रगटेल। पूर्वकर्मोने लईने संसार मांडवो पड्यो पण पूर्ण वितराग जेवी दशा अने पूर्ण वितराग जेवो बोध सहस्मरणे प्रगट हतो। घणा घणा त्यागी वैरागी क्षोपश्मी रिद्धिसिद्धिवंत पुरुषो थया छे पण कथायुनियोगमां के शलाका पुरुषोना चरित्र कथानकमां पण आटली बधी चमत्कारिक शक्तिओ अने साथे आवी वितरागता एक ज व्यक्तिमां एक ज समये प्रगटी होय एवा दाखला इतिहासमां नोंधाया नथी। तेथी तो जे पुरुषनुं दुर्लभपणुं चौथा कारणे विशे पण एम निष्कारण करुणाथी कृपालदेवे प्रकाश्यु छे। सहजात्म स्वरूप परम गुरु કૃપાલજી દશા કેવી છે? જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હતું, ચોથો કાળ સત્યુગ, પરમ કૃપાલજી જેવા પુરુષ સત્પુરુષમાં એ સત્યુગમાં હોય, આવા કાળમાં આવો પુરુષ અહીં ના હોય, પણ કોઈ પ્રાપ્તયોગે આવી પડ્યા છે, એમનો તે જાતનો પુરાણમાં જવું પડ્યું છે, પણ આપણને કંઈક ફાયદો નહીં તો એવો પુરુષ અહીં હોય આ કાળમાં અહીં કોઈ જગ્યાએ વાની મારી કોયલ, કોયલ તો વનમાં હોય, પવનને ઝપાટે કંઈક શહેરમાં આવી ગઈ, સદાનંદ મુનિ લખે છે આ માવજે નું પાર્સલ ભૂલથી આ બધું ગાડીએ ચડી ગયું, માવજે ક્ષેત્રમાં આવા પુરુષો આ કાળમાં હોય, આ કાળમાં આ પરમ કૃપા જેવો પુરુષ એ જે તે વાત નથી, એક આશ્ચર્ય છે જેની બાહ્ય વિભૂતિનો પાર નથી, આત્માકાર સ્થિતિ છે અને કેવી કેવી શક્તિઓ જેની પાસે છે, કેવા કેવા અતિશયો છે, એ છતાં ખાસ વિશેષતા પુરુષ વિતરાગ છે, આવો પુરુષ અહીં હોય, અહીંયા આવો પુરુષ હોય તો આને દુષ્મકાળ કહેવાય નહીં, પણ શું કરે, આવ્યા તો ખરા પૂરું પ્રદર યોગે, પણ આપણો ભાગ ફૂટલો એ પૂરતાવીશ, થોડું આવીશ પણ ગ્રસ્તાશ્રમ વીતવાનું, આ કાળના આવા દુર્ભાગી જીવોને એવા પુરુષનું દર્શન ક્યાંથી હોય, એનો અતન સૌરણ ક્યાંથી હોય, એનો સત્સંગ ક્યાંથી હોય, એક જગ્યાએ લખે છે કૃપાદેવ, હીન પુણ્ય મનુષ્યોએ ભરક્ષેત્ર ઘેર્યું છે, બધા કર્મ ભેગા થયા, પુણ્ય ઓછો પુણ્ય હોત તો પરમ કૃપાવદેવ ન દર્શન તમને મને થયો, કૃપાવદેવ કરતા મોટા 15-20 વર્ષ ઉંમરના એનો મેં દર્શન કર્યા તેના ન થાત, એમનો આ છોડું અને દર્શન કર્યો હોત તો આ દેહ એમનો તો આ જીવ કૃતાર્થ માન હતો કે મેં કોઈ ભગવાન દર્શન કર્યા હતા, ઉમળકો આવત અને ઉમળકો સાચા પુરુષને
મળ્યા ના દર્શન ઉમરકો આપણો કરોડો કર્ણ ખાપી નાખે. ઉમરકો આવો જોઈએ. તું જમ્યો બોલો, એવો પ્રેમ આવે જોઈએ, પણ એવા પુરુષ આપણને ક્યાંથી મળે? પણ કંઈક સદભાગ આ કાળમાં અહીંયા થઈ પડ્યા. જેવો તેવો પુરુષ નહીં આ જગતમાં. બાહ્યથી પણ ઉત્તમ ગણાય એવા ગાંધીજી કૃપા લોકો ઓળખતા નથી. એ ગાંધીજી પણ કહે છે, શ્રીમદ મને દોરી રહ્યા હતા, શ્રીમદ મને ન મળ્યા હોત, કૃતિ થઈ ગયો હોત, એનો વતનનો તો મેં કુણાબને પાર કર્યું છે. રાયતનભાઈ મને દોરી રહ્યા હતા, સત્યનાયક સાહેબ હું તેના જન્મથી પામ્યો છું. એવા ગાંધીજી જેને આવા ગણે છે સર્વશ્રેષ્ઠ પુરુષ, એ પુરુષનું આકારમાં દુર્લભપણું બાકી આપણે વતન સાંભળવાનો મળે છે. જે તે વાત નથી. આ પુરુષ ગ્રસ્તાવાસમાં હતા, જો પ્રગટ સાધુપણામાં હોત આ ખીદિજામ જે જયકાર કરતો. અહીંયા બાહ્ય શક્તિ પણ એની કેટલી હતી. એક વખત વાંચે યાદ, એક વખત દીઠે યાદ, ચાખ્યું વગર ચાખે સ્વાદ કે લાલન રસોડામાં શું થાય છે હું નાકથી જાણું છું. તમને મનમાડ બેસાવ મળવા આવશું, તારી કૃપા દેખાતી તમે. તમારો માણસ ગોદીમાં ચંદાઈને મરી ગયો તેનું સ્મશાન ક્રિયા કરી આવો. તમારા ડાબલામાં 51 રૂપિયા ભણી જોઈ જાવ. નગીન તારો ફણદાણે ધર્મ થયેલો, તારી બાને પૂછજે. જુઠાભાઈ ને મરણ તિથિ અગાઉથી નોંધી છે. આ ઉપાધિમાં પડ્યા પછી અમારું લિંગ દેહ જ્ઞાન યથાર્થ રહ્યું હોય તો જુઠાભાઈ અસાર સુધી નોમ ગુરુવારે રાત્રે 9 વાગે દેહ છોડી દઈશું. છે કોઈ માનકો લાલ એવો કોઈ પાક્યો છે? આવો ન તુમી ન જાણે હું જાનકી નાથે સવારે શું થયું. આ પુરુષ તો ઇતિહાસ પુરાણ ભાગવતમાં ન દડે એવો પુરુષ છે. પણ આપણને માતમ નથી. શુક્લ અંતર્ગના મારા તને કોણ દાદ આપશે? પણ આ બ્રદર મહેનત, એની પાસે પૈસા જોઈએ છે, એની પાસે માન મોટા જોઈએ છે, એની પાસે બહારના પોતાના સંપ્રદાય સ્થાપવા જોઈએ છે. એ કોઈ સંપ્રદાયમાં નથી, એ તો આત્મામાં છે. આવો પુરુષ રીતિ સીધો તેની પાછળ અટકતી હતી. જ્યારે અગર પાણી વેર ભૂલે ઉત્તર ઠંડામાં ધ્યાનમાં બેઠા હોય, બોલો સાપ ફેરમાં ઈરણમાં વાઘ આવીને ચાલ્યો જાય, મુનિને કહે છે કોઈક વખતે વાઘ આવે છે, એક વખત વાઘ આવ્યો ફરી ચાલ્યો. એકાકી વિતરતો વળી સ્મશાનમાં વળી પર્વતમાં વાઘસિંહ સંયોગ જો અડોલાસનને મનમાં નહીં ક્ષોભતા. એ તો એ, પણ હજુ કોણ પાક્યો છે એવો કે જેને પૂરો પૂરું જ્ઞાન હોય મહાવીર સ્વામી સિવાય? આ તો એણે અનુભવની વાત કરી છે, બીજાએ તો સાંભળેલી વાંચેલી કલ્પેલી અને આંખે દેખાય. આંખે દેખાય વાળા આ વાત અદભુત છે. પ્રભુ શ્રી ભાષામાં કહીએ તો આત્મા થઈને આત્મા બોલ્યો છે, સ્વરૂપ પામ્યા પછી આ વાત કરી. એનું આપણે કઈ ગણતરી જ નથી. આને માટે નાચીએ તોય ઓછું છે. આ પુસ્તક લઈને નાચીએ ને ગોણા થઈ તો શું લખ્યું છે? આવો પુરુષ જે પુરુષ દુર્લભપણું ચોથા કાળના વિશે હતું અને કોઈ કિંમત નથી. જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળના વિશે હતું
એવા પૃષ્ઠનો જોગ આકાર મથા એમ થયું છે. મારો શબ્દ નહી લખ્યો, આ તો ત્યાં ત્રીજા પૃષ્ઠમાં વાત કરે. સમજે સમજે તો કોકની વાત કરતા છે. જે પૃષ્ઠનું દુર્લભપણ ચોથા કારણે વિશે તેવા પૃષ્ઠનો જોગ આકાર મથા એમ થયું છે. તથાપી પરમાત્માની ચિંતા જીવોને આકંક્ષિત થઈ ગઈ છે. પરમાત્માની કોઈને જરૂર નથી લાગતી. પૈસા મોત બધા લેર પટી આને ભૂલે ચૂકે બીજું ગમતું નથી. અહીં તો પૈસા જોઈએ અને દાડો દાડે દાડે બગડતો કાર છે કે લોકોની વૃત્તિ બસ મોજ મોજ પડી છે. એટલો બધો મોજ કે પૈસા સિવાય મોજ થતો નથી. નહીં તો સરકારે એમ કે હું બેકારી બધું આપીશું તો કોઈ રડવાય થાય નહીં. અર્થનીય તો મોજ જ જોઈએ છે પણ અર્થ વગર મોજ થતો નથી. માટે બે પૂછ્યાત રહ્યા, અર્થ અને મોજ, કામ બે. આ કાળમાં આવા જીવોને આવા પૃષ્ઠનો ઓળખાણ ચિત્તે થાય કે જેવા તેવાનું કામ નથી એવી દશા રહેવાથી ઓળખે. ગુરખ ઘટ વૈરાગ તેવું બધા પુરિત ભાગ, તેમને તો કઈ સત્સંગ, તેમને તો કઈ દુઃખરંગ, એની કક્ષાનો પુરુષો તે ઓળખે. બીજો શું ઓળખે? આ દુનિયામાં કોઈ પાક્યો નથી કે એને ચૂંટ્યો હોય. એને પોતાને કેવું પડ્યું કેમ આપણે કઠોર સન્મ સમજી ગયા હોત તો ના કેવું પડે? છોકરો જરા નઠોર હતા કેવું કે હું તારો બાપો થઉં? આપણે સમજી ન શકીએ એટલે એને કેવું પડે કે મારી આ દશા છે. જૂઠા ભાઈ જાણી ગયા, અંબાલાલ જાણી ગયા, સૌભાગભાઈ જાણી ગયા, પણ ખરેખર તો વૈરાગમાં પ્રભુ શ્રી જાણી ગયા. વૈરાગ વગર શું ઓળખાય? જ્ઞાની પુરુષને બાય વિભૂતિથી ઓળખાય નહીં. જેની પ્રાપ્તિ પછી અનંત કાળનું યાચકપણ મટી સદાને માટે અયાચકપણું પ્રાપ્ત થાય એવો જે કોઈ હોય તે ત્રણ ત્રણ એને પજો